મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં છો ને સરસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં જ્ઞાન સેતુ પુસ્તકની અંદર આપણે ગણિત વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ ગણિતની અંદર આપણે પ્રકરણ નંબર તેર અગાઉના લેક્ચરની અંદર આપણે જાતે ગણીએ એક અને બેનો આપણે અભ્યાસ કરી ગયા કે જેની અંદર આપણે ઘાતાંકના કેટલાક નિયમો પણ આપણે અભ્યાસ કર્યો હતો આજે આપણે જાતે ગણ્યા ત્રણની અંદર જે નિયમો શીખ્યા એ નિયમોનો આપણે ઉપયોગ કરી દાખલાકીય રીતે ગણવા એ આપણે જોવાનું છે પણ એ પહેલાં તમે હજુ પણ આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સૌથી પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લો જેથી નવા અપલોડ થતા વિડીયો છે એ તમને મળતા રહે અને તમે તમારો અભ્યાસે સતત ચાલુ રાખી શકો તો વિદ્યાર્થી મિત્રો પહેલો દાખલો છે જોઈએ તો એની અંદર આપણે બરાબર કરી અને અહીંયા તમે જોઈ શકો છો કે પાંચથી પંદર ગાત ભાગ્યા પાંચની દસ ગાત છે હવે અહીંયા ભાગાકારમાં છે આધાર સરખો છે ઘાતાંકોની શું થશે બાદ બાકી થશે એટલે કે પાંચની પંદર માઇનસ દસ ગુણ્યા પાંચની પાંચ ઘાત ચલો પંદરમાંથી આપણે દસ બાદ કરો એટલે કેટલા વધે પાંચની પાંચ ઘાત ગુણ્યા પાંચની પાંચ ઘાત હવે અહીંયા તમે જોઈ શકો છો આધાર સરખા છે ગુણાકારમાં છે આધાર સરખા હોય અને ગુણાકારમાં હોય તો આપણે ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે એટલે પાંચની પાંચ વત્તા પાંચ ઘાત એટલે કે પાંચની દસ ઘાત થશે તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ બી છે એ કેવી રીતે ગણાય એ પણ આપણે જોઈ લઈએ તો બીની જે રકમ છે એ પાંચની ચાર ઘાત ગુણ્યા સાતની ચાર ઘાત ગુણ્યા બેની સાત ઘાત છેદમાં પાંચની ત્રણ ઘાત છે હવે આની અંદર શું કરશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે પાંચની ચાર ઘાત આપી છે પાંચની ત્રણ ઘાત આપી છે ભાગાકારમાં છે આધાર સરખો થશે એટલે ઘાતાકોની બાદ બાકી થશે પણ અહીંયા કોઈ ઘાત સ્વરૂપે આપી નથી તો આજે આઠ અને ઓગણપચાસ છે એને ઘાત સ્વરૂપે લખવી પડે તો આજે રકમ છે ઉપરની એ ઉપરની એમના એમ રાખીશું આપણે પાંચની ચાર ઘાત ગુણ્યા સાતની ચાર ઘાત ગુણ્યા બે ની સાત ઘાત અહીંયા શું કરીશું આઠ છે તો એને બેની ઘાતમાં ફેરવું છું તો આઠ એટલે બેની ત્રણ ઘાત થાય બરાબર ને બે ગુણે બે ગુણે બે ત્રણ વખત કરે એટલે બેની ત્રણ ઘાત બરાબર આઠ અને ઓગણપચાસ એ સાતનો વર્ગ છે એટલે સાતની બે ઘાત થશે ગુણ્યા પાંચની ત્રણ ઘાત હવે અહીંયા તમે જોશો પાંચની ચાર ઘાત પાંચની ત્રણ ઘાત આધાર સરખો થયો ભાગાકારમાં છે ઘાતાંકોની બાદ બાકી એટલે પાંચની ચાર માઇનસ ત્રણ ઘાત ગુણ્યા અહીંયા સાતની ચાર ઘાત છે અહીંયા સાતની બે ઘાત છે આધાર સરખા છે ઘાતાકોની બાદ બાકી થશે એટલે સાતની ચાર માઇનસ બે ઘાત ગુણ્યા અહીંયા બે છે અને એની સાત ઘાત છે અહીંયા બેની ત્રણ ઘાત છે આધાર સરખો થઈ ગયો બંનેનો ઘાતકોની બાદ બાકી ભાગાકારમાં છે એટલા માટે તો અહીંયા આપણને શું મળશે પાંચની એક ગાત ગુણ્યા સાતની બે ગાત ગુણ્યા સાત બેની અહીંયા બે છે ધ્યાન રાખજો બેની પાંચ ઘાત બરાબર તો આ બધાનું આપણે ઘાત સ્વરૂપે દર્શાવી દીધું તો આ રીતે તમે આ બે દાખલા છે ગણી શકો છો ત્યાર પછી આપણે સી જોઈએ સીની રકમ છે એકના છેદમાં બેની બે ઘાત ભાગ્યા બેના છેદમાં ત્રણની ત્રણ ઘાત હવે આની અંદર શું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં એકના છેદમાં બેની બે ઘાત છે અને બેના છેદમાં ત્રણ આધાર બંનેના જુદા જુદા છે એટલે આપણે પહેલાં તો આ એકની બે ઘાત કરવી પડે બેની બે ઘાત કરવી પડે એટલે બંનેને અલગ કરી દઈએ તો એકની બે ઘાત છેદમાં બેની બે ઘાત ભાગ્યા બેની ત્રણ ઘાત છેદમાં ત્રણની ત્રણ ઘાત હવે હવે આપણે આ જે ભાગાકાર છે એને ગુણાકારમાં ફેરવીએ એટલે આજે નીચે છે એ ઉપર જશે ઉપરનું છે એ નીચે આવશે એટલે ગુણાકારમાં ફરી જશે એટલે કે એકની બે ઘાત એટલે એક જ થશે બરાબર બેની બે ઘાત જ આપણે રાખીશું ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ઉપર લઈ જવાની અને બેની ત્રણ ઘાત છે એ નીચે આવશે હવે શું થશે તો આ બે આધાર સરખા થઈ ગયા ઘાતંકો આધાર ગુણાકારમાં છે અને ઘાતંકોનો સરવાળો થશે અહીંયા એક આપ્યા છે એટલે એક ગુણ્યા ત્રણની ત્રણ ઘાત એટલે ત્રણની ત્રણ ઘાત જ થશે એટલે ત્રણની ત્રણ ઘાતના છેદમાં બેની આ બેનો સરવાળો બેની ત્રણ પાંચ ઘાત તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ એ જ રીતે આપણે ડી જોઈએ કે ડીની અંદર કેવી રીતે ગણી શકાય ચારની પાંચ ઘાત ગુણ્યા એની આઠ ઘાત બીની ત્રણ ઘાત છેદમાં ચારની પાંચ ઘાત ગુણ્યા એની પાંચ ઘાત બીનો વર્ગ ચલો આની અંદર તમે જોશો તો આ એની આઠ ઘાત ગુણ્યા બીની ત્રણ ઘાત કહેવાય એની પાંચ ઘાત ગુણ્યા બીની બે ઘાત કહેવાય હવે આ ચાર આધાર સરખા છે ઘાતાંકોની બાદ બાકી થઈ જશે આમાં પણ તમે આધાર સરખા છે ઘાતાકોની બાદ બાકી આધાર સરખા છે ઘાતાંકોની બાદ બાકી તો ચારની પાંચ માઇનસ પાંચ ગુણ્યા અહીંયા એની આઠ ઘાત છે તો એની આઠ માઇનસ પાંચ ઘાત ગુણ્યા બી છે તો બીની ત્રણ માઇનસ બે ઘાત ચલો ચારની શું થઈ જશે ઝીરો ઘાત પાંચમાં પાંચ જાય એટલે ઝીરો ગુણ્યા એની આઠમે પાંચ જાય તો ત્રણ અને બીની એક ઘાત તો આપણો જે જવાબ છે એ ચારની ઝીરો ઘાત એટલે એક થઈ જાય એટલે જવાબ આપણને મળશે એની ત્રણ ઘાત ગુણ્યા બી બરાબર ને તો આ રીતે આપણે જવાબ મેળવી શકાય છે હવે આપણે દાખલા નંબર ઈ જોઈએ આપણે તો એની રકમ છે એ આપણે ચેક કરી લઈએ તો ત્રણ ગુણ્યા સાતની બે ઘાત ગુણ્યા અગિયારની આઠ ઘાત છેદમાં એકવીસ ગુણ્યા અગિયારની ત્રણ ઘાત ચલો આની અંદર શું કરીશું તો અહીંયા તમે જો ત્રણ ગુણ્યા સાતનો વર્ગ છે તો એમને જ રાખીશું આપણે અગિયારની આઠ ઘાત છે એમને એમ રાખવાનું છે પણ અહીંયા એકવીસ છે એને ત્રણ ગુણ્યા સાતમાં આપણે રૂપાંતરિત કરીશું ગુણ્યા અગિયારની ત્રણ ઘાત બરાબર હવે જુઓ તમે અહીંયા આધાર સરખા થઈ ગયા એટલે જવાબ શું હશે ત્રણ ત્રણ ઉડી જશે એટલે એક આ બેની બાદ બાકી થશે બરાબર એટલે ત્રણ એક માઇનસ એક ગુણ્યા સાતની બે ઘાતમાંથી એક ઘાત બાદ કરવાની ગુણ્યા અગિયારની આઠ ઘાતમાંથી ત્રણ ઘાત બાદ કરવાની ત્રણની જીરો ઘાત ગુણ્યા સાતની એક ઘાત થઈ જશે ગુણ્યા અગિયારની પાંચ ઘાત એટલે આપણો જવાબ છે એ સાત ગુણ્યા અગિયારની પાંચ આપણને આ રીતે આપણને જવાબ મળશે ગુણ્યા બી ની આઠ ઘાત છેદમાં દસ નો ઘન ગુણ્યા બી નો ઘન ચલો અહી આપણને દસ આપ્યા છે તો એનું વિભાજન કરવું પડશે વિદ્યાર્થી મિત્રો પછી આપણને દાખલો છે એ આવડશે તો શું કરીશું તો પચીસ છે તો પાંચનો વર્ગ થઈ જશે બરાબર એટલે કે પાંચનો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા બીની આઠ ઘાત છેદમાં દસનો ઘન છે દસનો ઘન એટલે આપણે પાંચ ગુણ્યા બે દસની જગ્યાએ પાંચ ગુણ્યા બે અને એનો ઘન બીનો ઘન હવે અહીંયા તમે જોવો તો પાંચનો બે ઘાત પાંચની એક ઘાત બેનો સરવાળો થાય એટલે પાંચની ત્રણ ઘાત થાય અહીંયા બીની આઠ ઘાત અત્યારે રાખીએ નીચે પાંચનો ઘન ગુણ્યા બેનો ઘન ગુણ્યા બીનો ઘન હવે આપણે ભાગાકારમાં છે તો ઘાતાંકોની બાદ બાકી થશે તો આ બે સરખા છે એટલે પાંચની ત્રણ માઇનસ ત્રણ ગુણ્યા બે તો નીચે રહેશે હવે આ બીની આઠ ઘાત છે એમાંથી ત્રણ ઘાત બાદ થાય છેદમાં બેની ત્રણ ઘાત હવે જોઈએ તો પાંચની જીરો ઘાત ગુણ્યા બીની પાંચ ઘાત છેદમાં બેની ત્રણ ઘાત એટલે જવાબ આપણો બીની પાંચ ઘાતના છેદમાં બેની ત્રણ ઘાત આપણને મળે છે તો આ રીતે તમે દાખલો ગણી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન બે કે જેની અંદર આપણે આપી છે કે બેના છેદમાં ત્રણની ત્રણ ઘાત ગુણ્યા બેના છેદમાં ત્રણની છ ઘાત બરાબર બેના છેદમાં ત્રણની ટુ એમ માઇનસ વન માટે એમની કિંમત શોધો ચલો શું કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો આધાર સરખો છે બરાબર તો આધાર સરખો છે એટલે ઘાતાંકોની શું થઈ જશે ઘાતાંકોનો સરવાળો થશે એટલે આપણે પહેલાં રકમ છે લખી દેવાની છે બરાબર બરાબર બેના છેદમાં ત્રણની બે એમ માઇનસ વન ચલો આ આધાર સરખો છે તો ઘાતાંકોનો શું થશે અહીંયા ત્રણ ઘાત છે સોરી તો ઘાતાંકોનો શું થશે સરવાળો થશે ત્રણ વત્તા છ બરાબર બેના છેદમાં ત્રણ એની ટુ એમ માઇનસ વન હવે અહીં તમે જોઈ શકો છો કે બેના છેદમાં એની ત્રણ વત્તા છ એટલે નવ બરાબર બેના છેદમાં ત્રણ એની ટુ એમ માઇનસ વન બંનેના તમે જો આધાર સરખા છે તો એના ઘાત પણ કેવા થઈ જાય સરખા થઈ જાય માટે નવ બરાબર ટુ એમ માઇનસ વન હવે આની અંદર આપણે ટુ એમને કરતા કરીએ તો આ એક છે આ બાજુ એટલે ધન થઈ જશે એટલે ટુ એમ બરાબર નવ વત્તા બરાબર માટે ટુ એમ બરાબર દસ માટે એમ બરાબર દસના છેદમાં બે થઈ જાય કારણ કે બે ગુણાકારમાં છે ગુણાકારમાંથી આપણે બીજી બાજુ લઈ એટલે ભાગાકારમાં જાય અને દસ ભાગ્યા બે એટલે કેટલા થાય એમ બરાબર પાંચ તો આ રીતે આપણે એમ બરાબર પાંચ એમની કિંમત છે એ શોધી શકાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જાતે ગણીએ ત્રણ છે એ પૂર્ણ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જાતે ગણીએ ચાર જોઈએ જાતે ગણે ચારની અંદર આપણે પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવા અને પ્રમાણિત સ્વરૂપ આપ્યું હોય તો એને આપણે સરળ સ્વરૂપમાં આપણે કેવી રીતે લખી શકાય છે તો સૂચના પ્રમાણે લખો પહેલો છે કે બાર હજાર ત્રણસો પિસ્તાલીસનું યોગ્ય પ્રમાણિત સ્વરૂપ લખો તો આને ઘાત સ્વરૂપે લખવાના છે તો આપણે આને આ રીતે લખી શકાય કે બાર હજાર ત્રણસો પિસ્તાલીસ બરાબર પ્રમાણિત સ્વરૂપ એટલે વિદ્યાર્થી મિત્રો એને ઘાત સ્વરૂપે લખવાનું તો દશાંશિહ્નએ હંમેશા પહેલો અને બીજો જે અંક છે એની વચ્ચે આવે બરાબર તો અહીંયા દશાંશીના આ જગ્યાએ હોય એને આપણે આ જગ્યાએ લાવવાનો છે તો કેટલા અંક આપણે ડાબી બાજુએ ખસવું પડે છે તો એક બે ત્રણને ચાર અંક બરાબર ને તો ચાર અંક ડાબી બાજુએ ખસવું પડે તો એટલી આપણે ઘાત બતાવવી પડે દસની તો એક પોઈન્ટ બે હજાર ત્રણસોને પિસ્તાલીસ ગુણ્યા કેટલા અંક ખસ્યા તો એક બે ત્રણ ચાર તો એટલી દસની ઘાત બતાવવાની દસની ચાર ઘાત બરાબર એ જ રીતે બોતેર કરોડ ને પ્રમાણિત સ્વરૂપે લખો બોતેર કરોડ ને આપણે લખો કેવી રીતે લખી શકાય બરાબર તો પહેલાં એને અંકોમાં લખી દઈએ બોતેર તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ બોતેર કરોડ થઈ ગયા હવે એને આપણે પ્રાણી સો રૂપિયા સાત પોઈન્ટ બે સો રૂપિયે ફેરવવા પડે તો સાત પોઈન્ટ બે ગુણ્યા કેટલા અંક આપણે અહીંયા દસ ચિંદ હતું એની જગ્યાએ આટલા આવી ગયા તો કેટલા અંક આપણે ડાબી બાજુએ ખસ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો દસની આઠ ઘાત આપણે કરવી પડે ચલો જેટલા અંક આપણે ખસીએ એટલી ઘાત આપણે દર્શાવવી પડે અહીંયા આપણે રકમ આપી છે એની દસની સાત ઘાત આપી છે દસની સાત ઘાત આપી છે એનો મતલબ આપણે સાત અંક છે એ આપણે ક્યાં ખસવાનું છે ડાબી બાજુએ ખસવાનું છે અને પછી દસેંચીને મૂકવાનું છે તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત એટલે પાંચ પોઈન્ટ સાડત્રીસ કરવાના છે તો અહીંયા શું આવશે પાંચ પોઈન્ટ સાડત્રીસ ગુણ્યા દસની સાત ઘાત આ બંને એક જ આપણે સંખ્યા કહી શકાય એ જ રીતે અહીંયા આપણને રકમ આપી છે અને બે પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની કેટલી ઘાત થશે તો બે પોઈન્ટ પંચોતેર તો આટલે દસ્યાં ચિહ્ન છે દસ્યાં ચિહ્ન પછી કેટલા અંક છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો અહીંયા પણ દસની સાત ગાત આપણે લખવી પડે તો તમારે આ બધું નોટબુકની અંદર લખવાનું છે આ રકમ લખી એનો જવાબ નીચે લખી દેવાનો રકમ લખી જવાબ લખવાનો આ રકમ લખી નીચે જવાબ લખવાનો આ રકમ લખી નીચે જવાબ લખવાનો હવે આનો જવાબ આપણે જોઈએ કે ભાઈ યુરે નસનું દળ યુરેનસનું દળ છે એ આટલું આપેલું છે કિલોગ્રામ એને સરળતા વાંચી શકે શોએ ફેરવવાના શરૂઆત જ વાંચી શકાય એવા સ્વરૂપમાં ફેરવવા હોય તો એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવું પડે તો દશાંચીના આ જગ્યાએ છે એને આપણે અહીંયા મૂકી દઈએ તો પાંચ પોઈન્ટ નવસો છોતેર પાંચ પોઈન્ટ નવસો ને ગુણ્યા દસની કેટલી ઘાત લખવાની તો અહીંથી આપણે ગણતરી કરો બરાબર તો કેટલા થશે જો ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર ત્રણ પંદર પંદરને ત્રણ અઢારને ત્રણ એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તો દસની ચોવીસ ઘાત કિલોગ્રામ તો સરળતા આપણે વાંચી શકીએ જો કે પાંચ પોઈન્ટ નવસો છોતેર ગુણ્યા દસની ચોવીસ ઘાત થાય બરાબર તો આટલા અંક આપણે દસ્યાં ચિહ્ન દર્શાવીએ છીએ તો દસ્યાં ચિહ્ન અહીંયા દર્શાવ્યું તો અહીંથી બાકીના અંકો ગણી લેવાના આપણે કેટલા અંકો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવી ચોવીસ તો દસની ચોવીસ ઘાત થશે બરાબર એ જ રીતે ગેલેક્સીવાળો પ્રશ્ન છે એનો જવાબ છે અહીંયા લખું છું કે આપણી ગેલેક્સી આટલા તારાઓ છે તેને સરળતે વાંચી શકાય ત્રીસો રૂપિયા દર્શાવો તો અહીંયા એક થઈ જશે ગુણ્યા અહીંયા દશાંશીના આવે તો કેટલા અંક ખશે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર તો એક ગુણ્યા દસની અગિયાર ઘાત આપણે લખી શકાય કારણ કે આપણે દશાંશીને અહીંથી ઉઠાવીને અહીં જગ્યાએ મૂક્યું એટલે એકલા એક જ લખ્યા મેં એક પોઈન્ટ ઝીરો પણ લખી શકો તો આપણે ત્રણ ત્રણ છ ત્રણ નવ ને બે અગિયાર અંક છે આપણે ડાબી બાજુ ખસીએ છીએ ત્યાર પછી નીચેનો દાખલો છે કે સૂર્ય એ આપણી આકાશગંગા ગેલેક્સીના કેન્દ્રથી આટલા મીટર દૂર છે તો આ અંતરને પ્રમાણિત સ્વરૂપે લખો તો પ્રમાણિત સ્વરૂપે લખો તો ત્રણ પોઈન્ટ ઝીરો કરવો પડે વિદ્યાર્થી મિત્રો તો ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યા દશાંશીના આ જગ્યાએ છે એને બદલે આપણે આ જગ્યાએ દર્શાવ્યું તો કેટલા અંક આપણે ડાબી બાજુ લઈ ગયા તો તમે જોશો તો ત્રણ ને ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર ત્રણ પંદર ને ત્રણ અઢાર ને બે વીસ તો દસની વીસ ગાત એનો જવાબ આવે એટલે આ રકમ લખી નીચે તમારે જવાબ લખવાનો છે એ જ રીતે આને પ્રમાણે સ્વરૂપમાં પણ કઈ રીતે લખી શકશું તો સીધી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કે આ આઠ અને એકની વચ્ચે દસ ઇંચ લાવવાનો છે અને અંકો છે એટલા બધા લખવાના શૂન્ય વાળા લખવાના જરૂર નથી એટલે આઠ પોઈન્ટ ઓગણીસ કેટલા અંક આપણે ડાબી બાજુ ખસ્યા તો ત્રણ ને બે પાંચ પાંચને બે સાત તો આઠ પોઈન્ટ ઓગણીસ ગુણ્યા દસની સાત ઘાત ત્યાર પછી આપણે એના પછીનો દાખલો જોઈએ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર એક પોઈન્ટ નવસો છેતાલીસ ગુણ્યા દસની અગિયાર ઘાત મીટર છે તો તે સંખ્યાને દશાંચીને દૂર કરી ફરીથી લખો હવે દશાંચીને દૂર કરીને આપણે લખવાનું છે તો એનો જવાબ છે એ આપણે અહીંયા હું લખું છું ધ્યાન રાખજો આનો જવાબ દશાંચીને દૂર કરવાનું છે તો આપણે દશાંચીને દૂર કરી દઈએ ચલો એટલે કેટલા થશે ઓગણીસો ને છેતાલીસ હવે આ દશાંચિહ્ન અહીં છે અહીંથી આપણે આ બાજુ અગિયાર અંક લઈ જવાના આ દશાંચિન્હ અહીંયા છે ત્યાંથી આપણે જમણી બાજુએ કેટલા અંક ખસવાનું અગિયાર ઉપર દસની અગિયાર ઘાત છે ને એટલે અગિયાર અંક તો ખસીએ તો આ એક બે ત્રણ બાકીના નથી આપણે શું કરવાનું જીરો મૂકી દેવાના બરાબર તો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર આટલા મીટર જવાબ આવે એટલે દશાંશ છે એને દૂર કરી અને પાછળ ઉપર જેટલી ઘાત છે એટલા દશાંશ આપણે જમણી બાજુએ ખસવાનું છે ત્યાર પછી છેલ્લો દાખલો છે બરાબર એક લાખ વીસ હજાર સાતસો ઓગણીસને વિસ્તૃત સ્વરૂપે લખો તો અહીં આપણે નીચે તમે જો વિસ્તૃત સ્વરૂપે લખો જો તમારે કેવી રીતે પણ એ રીતે તમે લખી દેજો બરાબર તો અહીંયા રકમ લખ્યા પછી બરાબર કરવાનું ચલો એક કયા સ્થાને છે તો આપણે જોઈએ તો એકમ દશક સો હજાર દસ હજાર તો અહીંયા એક પછી કેટલા મીંડા મીંડાવાળી રકમ આવે તો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે એક ગુણ્યા એક લાખ બરાબર ને અહીંયા એકમ દશક સો હજાર દસ હજાર દસ હજાર આવશે વિદ્યાર્થી મિત્રો એકની પાછળ એક બે ત્રણ ચાર ને પાંચ મીંડા એટલે પાંચ મિનડા થઈ ગયા એક લાખ કારણ કે એક લાખ વીસ હજાર છે એટલે વત્તા બેની પાછળ કેટલા મિંડા મૂકવાના એક બે ત્રણ ચાર એટલે એક બે ત્રણ ચાર દસ હજાર આવશે વત્તા ઝીરો છે બરાબર ઝીરો છે એને આપણે ઝીરો જ લખી નાખવાનો છે બરાબર વત્તા એક છે એને સાત છે એને સોના સ્થાનમાં છે બરાબર એટલે સાત ગુણ્યા સો વત્તા એક છે દશકના સ્થાનમાં છે એટલે એક ગુણ્યા દસ અને નવ એ એકના સ્થાનમાં છે એટલે કે એકમના સ્થાનમાં છે હવે આજે આપણને સંખ્યા આપી વિદ્યાર્થી મિત્રો એને ઘાત સ્વરૂપે દર્શાવવાની છે તો એક ગુણ્યા દસની કેટલા મીંડા છે એક બે ત્રણ ચાર ને પાંચ દસની પાંચ ઘાત વત્તા બે ગુણ્યા દસની ચાર घात અહીંયા ઝીરો છે એટલે લખવાની જરૂર નથી સાત ગુણ્યા દસની બે ગાત વત્તા એક ગુણ્યા દસની કેટલી ગાત આવશે એક ઘાત વત્તા નવ ગુણ્યા દસની જીરો બરાબર તો આ એનું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું તો તમારી બુકની અંદર પણ આ રીતે એનું વિસ્તૃત સ્વરૂપ લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ છે એ પૂર્ણ થાય છે તમે પણ આ રીતે એના જવાબો લખી શકો છો થેન્ક યુ